દીવ ખાતે સ્વ અંબાલાલ સોમાણી અને સ્વ નિર્મલાબેન સોમાણી સ્મારક નિધિ કાર્યક્રમ યોજાયો. દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વર્ગીય અંબાલાલ સોમાણી અને સ્વર્ગીય નિર્મલાબેન સોમાણી સ્મારક નિધિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થિનીઓ દ્વારા તિલક કરી મહેમાનોનું સ્વાગત કરાયું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વર્ગીય અંબાલાલ સોમાણી સ્મારક પર દીપ પ્રાગટ્ય કરીને સાથે સ્વર્ગીય નિર્મલાબેન સોમાણીને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દીવ એનસીસી ગર્લ્સ કેડેટ્સ દ્વારા પરેડ સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું અને કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. બાદ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ અને પુષ્પગુચ્છથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સ્વર્ગીય આચાર્ય અંબાલાલ સોમાણીના શિક્ષણ પ્રત્યેના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. શાળાની સ્થાપના 1962માં થઈ હતી. એ સમયે શાળાના આચાર્ય તરીકે સ્વર્ગીય અંબાલાલ સોમાણી હતા. તેમણે દીવમાં શિક્ષણની નવી દિશા આપી. શિક્ષણ પ્રત્યે તેમનું દૂરદેશીપણું, સમર્પિત ભાવ, તેમનું આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેમના તન, મન અને ધનની સેવાના કારણે આજે તેમણે વાવેલું બીજ વડવૃક્ષ તૈયાર થયું છે. એ સમયે તેઓની પાસેથી જે કોઈ વિદ્યાર્થી શિક્ષણ મેળવેલ તેઓ આજે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે. સ્વર્ગીય અંબાલાલ સોમાણીના નિધન બાદ તેઓના ધર્મપત્ની સ્વર્ગીય નિર્મલાબેન સોમાણી દ્વારા પણ શાળાને ભરપૂર સહયોગ આપવામાં આવેલ તે માટે આજે તેઓની યાદમાં દર વર્ષે આજના દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાય છે અને તેઓ દ્વારા સારા પ્રત્યે ઉદાર ભાવથી આપવામાં આવેલ યોગદાનને યાદ કરવામાં આવે છે. આજે પણ સ્વર્ગીય સોમાણીના પુત્રો ચૈતન્યભાઈ સોમાણી અને ડૉક્ટર હિતેન્દ્ર સોમાણી દ્વારા શાળામાં આર્થિક મદદ પણ કરવામાં આવી રહેલ છે. અત્રે નોંધનીય છે કે દીવ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો સ્વર્ગીય આચાર્ય અંબાલાલ સોમાણીનો રહ્યો છે. તેમની વિચારધારા અને અથાગ મહેનતે દીવમાં ધોરણ 8ની શરૂઆત થઈ. શિવ આચાર્ય અંબાલાલ સોમાણીએ દીવ જિલ્લામાં શિક્ષણમાં શૂન્યમાંથી સર્જન કર્યું. તેમની દીર્ઘદ્રષ્ટિ સ્વપ્નના કારણે દીવ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આજે આગળ છે. દીવમાં એ સમયે માત્ર 7 ધોરણ સુધી જ ભણતર હતું. સોમાણી સાહેબના અથાગ પ્રયાસ બાદ દીવમાં શિક્ષણ અને હાયર સેકન્ડરી સ્કૂલ સુધી લઈ જવામાં સફળતા મળી. આજે દીવ જિલ્લાની આ શાળા લીડ શાળા તરીકે ઓળખાય છે. દીવ જિલ્લાની પ્રજા સ્વર્ગીય આચાર્ય અંબાલાલ સોમાણીની આજીવન આભારી રહેશે. આ પ્રસંગે કાર્યક્રમ અંતર્ગત G20ને લઈ વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં પ્રથમ ક્રમે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વણાક 12ની વિદ્યાર્થિની બારિયા વંશિકા ચંદ્રકાંત પ્રથમ ક્રમે, દ્વિતીય ક્રમે સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા કોગલાની વિદ્યાર્થિની કામલિયા સેજલ બી અને તૃતીય ક્રમે સરકારી ઉચ્ચતર શાળા નાગવાનો વિદ્યાર્થી મહેતા વેદાંત ગિરીશ વિજેતા બનતા ત્રણેય વિજેતાઓ તેમજ આજના દિવસે સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપનાર બાલિકાઓને પણ સોમાણી પરિવાર તરફથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લાના શિક્ષણ અધિકારી આર કે સિંઘ અને એડીઆઈ વિરેન્દ્ર વૈશ્ય, સુધાબેન સોમાણી, દીવ નગરપાલિકા કાઉન્સિલરો, સારા પ્રાચાર્ય વિજય બામણિયા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન સહાયક શિક્ષિકા આરાધના સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ગ્રેડ 1 ટીચર મનોજ બારિયા દ્વારા કરવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. હું શ્રીમતી સુધાબેન સોમાણી, મારા સસરા એટલે કે અંબાલાલ સોમાણી, દીવ ખાતેની સ્કૂલમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે આપણા દીવના જેટલા વિદ્યાર્થીઓ છે એ ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ ખૂબ એ લોકોના ધ્યેયમાં ખૂબ જ પ્રોત્સાહન મળે એટલા માટે દર વર્ષે શાળાઓ અહીંયા અમારે સોમાણી સ્મારક નિમિત્તે પ્રોગ્રામ થાય છે
અને શિક્ષકગણો પછી હેડમાસ્ટરો વિદ્યાર્થીઓને સ્પર્ધા રાખવામાં આવે છે અને એ લોકો ખૂબ ખૂબ આગળ વધે અને એ લોકોનું ધ્યેય આગળ ને આગળ એ લોકો ખૂબ જ એકદમ પોસ્ટ ઉપરની પોસ્ટમાં પહોંચે એવું અમે દર વર્ષે એવું ઈચ્છીએ છીએ અને સોમાણી પરિવાર વતી અમે કંઈ ને કંઈ પ્રોત્સાહન માટે બાળકોને ઉત્સાહ માટે અમે કંઈ ને કંઈ પ્રોગ્રામ